મોરબીના દલવાડી સર્કલ પાસે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ તૈયાર કરાયેલ 690 આવાસોમાં પાયાની સુવિધાનો અભાવ હોય જેના કારણે લાભાર્થીઓએ કંટાળી જઈ પાલિકા કચેરીએ હોબાળો મચાવી દીધો હતો. મહિલાઓ દ્વારા કચેરીએ રામધૂન બોલાવી વિરોધ નોંધાવ્યો હતો, તેમજ તાત્કાલિક યોગ્ય કરવા માટે આવેદન પત્ર પણ આપવામાં આવ્યું હતું. અહેવાલ રવિ નિમાવત, મોરબી. પ્રશ્ન હતો પાણીનો પ્રશ્ન અને લાઇટ અને રસ્તા અને ચોકીદારનો પ્રશ્ન હતો, એટલે આજે નગરપાલિકા કક્ષાએથી ટૂંક સમયમાં કાર્યવાહી હાથ ધરવામાં આવશે અને અમને ફરિયાદનો ત્વરિત નિકાલ કરવાની એ લોકોને ખાતરી આપી દીધી. હા, પાણી અંગેમાં એવું છે કે અમારા જે વોટરવર્ક્સ વિભાગ છે એ જાનીભાઈને બોલાવી અને જે જૂની લાઇન હતી એ જૂની લાઇન તૂટી ગઈ છે, એટલે એમાં ઓફિસ પ્રક્રિયાને થોડોક સમય લાગશે, એનો જે પ્રશ્ન છે એનું નિરાકરણ કરવામાં આવ્યું. અમે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં રહી છીએ 4 મહિનાથી રહી છીએ ને તો પાણીની તકલીફ છે મોટા ભાગે. પાણી આવી જાય ને તો સારું અમારે, અને બીજી એક રોડની સમસ્યા છે. પાણી સવારમાં વહેલા 5 વાગ્યા ઉઠીને ભરી છે અને બધા ડોલેથી અંદર બોરમાં ડોલ નાખી નાખી સીંચીને ભરી છે, અને કેટલી બધી બાયું વારામાં ઊભી હોય, સવારથી સાંજ સુધી પાણીમાં ટાઈમ ગયો જાય છે અમારો બધો. અમે અહીં નગરપાલિકામાં રજૂઆત કરવામાં આવ્યા છીએ, નગરપાલિકામાં રામધૂન કરીને રજૂઆત કરી.